મગીસ કે આપણે મસ્ત મોટી વાતો કરીએ છીએ, ટેકનોલોજીનો યુગ છે એટલે કદાચ માની લેવું કે સવાલ છે એનો જવાબ આ માધ્યમમાં જ છે. સોશિયલ મીડિયા છે, ઇન્ટરનેટ છે, કમ્પ્યુટર છે, આ બધા કારણો છે કે આવી માનસિકતા આપણને જોવા મળી રહી છે. શું કહેશો? સી, અનફોર્ચ્યુનેટલી કોઈ બી સદી હોય, 18મી સદી હોય, 20મી સદી હોય, આજે બહેનો સાથે થાય છે બહુ મોટો અન્યાય થાય છે. બીજું કે આજે જે પેપરમાં મેં વાંચ્યું કે જે પહેલા જે લોકોએ ટેસ્ટો આપી છે બહેનોએ, ફિઝિકલ ટેસ્ટ ને જે બી બધી છે, કઈક સ્ટેનો કે એવી કઈક જોબ વેકન્સી હતી કે જે બી જોબ વેકન્સી હતી, તો જે બી ટેસ્ટ અપાઈ છે એ ટેસ્ટમાં એ લોકો કોઈ અમારામાં આવું નહોતું. ત્રીજો મારે બહુ ઇમ્પોર્ટન્ટ એક એંગલ આપવો છે કે આ લોકોએ કઈ પ્રેગ્નન્સી ટેસ્ટ બી લીધી, મેરિડ ને અનમેરિડ ને જે બી બધાને લીધી. હવે અત્યારે થયું છે શું, કારણ કે આ બધા ન્યૂઝ આવી રહ્યા છે એટલે કહેવા માંગુ છું કે ઘણી જગ્યાએ હવે પ્રેગ્નન્સી એ લોકો એટલા માટે, આમ તો પેલા પેપરમાં તો પૂછાય નહીં કે તમે પ્રેગ્નન્ટ છો કે નહીં કાતે, પણ પ્રેગ્નન્સી ટેસ્ટ વાળો એટલા માટે લે છે કારણ કે જે એઝ પર લો, અગર તમે પ્રેગ્નન્ટ હો તો તમને પછી રજા મળે, પેડ લીવ્સ મળે બધી, રાઈટ? એટલે બધી સંસ્થાઓ થાય કે હવે આ માંડ માંડ 2 મહિના કામ કરશે, પાછા આપણે લેડ લીવ આલવી પડશે, એટલે પણ એવું ઓફિશિયલ કહે તો બધાનું આવી બને. એટલે આ નાટક કરી અને આ રીતે લોકો શું કહેવાય, આ બધું ફિઝિકલ ના ફિટને, કારણ કે તમે જોશો તો પોલીસમાં એમાં બધા છે તો ફિઝિકલ ફિટનેસની ટેસ્ટો થાય છે, દોડાવે, વજન ઉપાડાવે, આટલા મિનિટમાં દોડવાનું એક્સેપ્ટ છે, પણ જ્યારે ક્લાર્કની કે એવી બીજી ટેસ્ટ હોય ત્યાં તમે આ બધું થોડું કરી શકો કે ભાઈ આવી રીતે લેડીઝોને હું કરાવો. બીજો ત્રીજો ઇમ્પોર્ટન્ટ પોઈન્ટ કહેવા માંગુ છું કે હવે શું થયું છે સાહેબ કે અમે પહેલા બી કહ્યું કે આ સ્ત્રી પુરુષની લડાઈ નથી, આ તો અચ્છે બુરેની લડાઈ છે. એટલે એક્ઝામ્પલ આપ્યો કે ભાઈ આ 10 છોકરીઓ હતી અને એની સાથે લેડી ડોક્ટર હતી, પણ સાહેબ હું એક્ઝામ્પલ મારીને અહીંયા બીજા બેઠા હશે એ બી અગ્રી કરતા હશે કે ભલે 10 લેડીઝ હોય પણ અમે એકબીજા સામે કપડાં ઉતારીએ તો અમને કમ્ફર્ટેબલ ના ઓળખાણો કે ના ઓળખાણો ઓળખા ના ગમે. બીજું કે લેટ્સ એક્ઝામ્પલ હોટલોમાં બી રહીએ છીએ તો અમે સિંગલ રૂમોમાં લઈએ છીએ, ના તો શું કામ પૈસા ભાવે કરીએ. એટલે આ બધા રીઝન્સ મારે એવા આપવા છે કે આ પ્રાઇવસીનું બી એ થયું છે. એટલે આ રીઝન્સ એટલે આપું છું કે અત્યારે પ્રોબ્લેમ આ થઈ રહ્યો છે કે હવે આ લોકો લેડીઝોને ઝઘડાવવાની કોશિશ કરે છે. હવે કોઈ બેનને લેડીઝને કામ આપ્યું એટલે બિચારી એને તો કરવું પડે, અને એ પોઈન્ટ ઓફ વ્યૂ કે જો અમે તો લેડીઝ ઊભી કરી. એટલે આ લોટ ઓફ અધર થિંગ્સ આર ધેર, હું પછી નેક્સ્ટ પોઈન્ટ પર કહીશ. નહીં પણ સવાલ એ થાય છે કે માનસિકતા કેમ, આપણે શું આ નીતિ નિયમો માની લેવા, ખરેખર આવા નીતિ નિયમો છે? ના, નીતિ નિયમો છે જ નહીં. ઊભા કરી દેજે આ લોકો. મેં કહ્યું ને આ પેલું પ્રેગ્નન્સી, મને એવું લાગી રહ્યું છે અત્યારે, કારણ કે પેલા બેમના જે જે ત્યાંના જે મેઈન બેન હતા એમને કહ્યું કે અમે 4000 બહેનો રજીસ્ટ્રેશન એ લોકોએ આજ સુધી કમ્પ્લેન નથી કરી, પણ 4000ની આ લીધ આ નથી લીધી. નહીં, અહીંયા ભરતીના નિયમ અપાય છે ને, ભૂતપૂર્વ શાસ્ત્રોનો રેફરન્સ અપાય છે. સારો સર, સારો શાસ્ત્રો. હા, ના ના, એ સી અત્યારે પ્રોબ્લેમ અત્યારે અહીંયા એ જ છે કે આપણે બધું રિલિજન, કામ, કલ્ચર અને દેશ બધું મિક્સ કરી દીધું છે, અને આપણે આપણી સુવિધા પ્રમાણે એને યુઝ કરીને મિસયુઝ કરી રહ્યા છીએ. અને પછી કઈ બી થાય, આપણા દેશમાં હવે સાહેબ 2 ઇમ્પોર્ટન્ટ વર્ડ થઈ ગયા છે, એક તો તારીખ પે તારીખ, બીજું તપાસ, અને ત્રીજો વર્ડ ત્યાગ. બહેનો પાસે ત્યાગ માંગાય ગવર્નમેન્ટ, જ્યુડિશિયરી તારીખ પે તારીખ કરીને મારી ગવર્નમેન્ટ તપાસ તપાસ, કઈ બી હોય તમે જોજો તપાસ. આવા સમયે સામાજિક સંસ્થાઓ ક્યાં જાય છે? જે લોકો સામાજિક સંસ્થાઓ તરીકે કામ કરી રહ્યા છે, આપ બી વુમન એમ્પાવર માટે કામ કરી રહ્યા છો, તો આવી બધી બાબતો બનતી હોય છે, એ ઘટના બન્યા બાદ આપણે ડિબેટ્સ કરતા નજરે પડીએ છીએ કે જાહેરમાં નિવેદન આપતા જોવા મળે છે, એ સંસ્થાઓ ક્યાં જાય છે કે જેની સૌથી મહત્વની ભૂમિકા હોય? સી, હવે આમાં સંસ્થાના 2-3 ટાઈપના રોલ હોય છે. સૌથી પહેલા જાગૃતિ કરવાની, એટલે તમે જોતા હશો થેન્ક્સ ટુ સંસ્થા, થેન્ક્સ ટુ મીડિયા જાગૃતિ થઈ છે. લોકો કહે છે કેસો વધી ગયા છે, અમે કહે છે જાગૃતિ થઈ છે, કારણ કે પહેલા કેસો દબાતા હતા, હવે લોકો હિંમત કરીને બહાર બોલે છે, એટલે લેટ અસ એક્સેપ્ટ ધેટ કે જાગૃતિ વધી. બીજું તમે ટેકનોલોજી કહ્યું કે થેન્ક્સ ટુ ટેકનોલોજી, અત્યારે જ મારી પાસે વિડીયો છે કે બહેનો બી ટેકનોલોજીનો ઉપયોગ કરીને બોલવા બોલે છે, એ લોકોના વોટ્સએપ ફાઇનલ, પછી લોકો ઉભા રહે છે લોકો માટે ન્યાય માંગવા માટે. બીજો પણ ત્રીજું કે અમારે જેવી સંસ્થાઓ એક પહેલા અવેરનેસ કરે, પછી માની લો કે જ્યારે આવું થાય છે તો એક તો એને કહીએ અમે પ્રેશર બિલ્ડ કરીએ ગવર્મેન્ટ પર, કારણ કે ઘણી વાર તમે જોશો અધર દેન મીડિયા આજે એનજીઓ યા સિવિલ સોસાયટીના પ્રેશર, જેટલા મીડિયા જેટલું હોય છે એટલું, પણ એટલીસ્ટ તપાસ તો ચાલુ થાય છે, ના તો પહેલા તો તપાસ બી નથી થતી સર, હવે તપાસ ચાલુ થાય છે. બીજો અમે ભરોસો મૂકો કે જે રીતે મહિલા આયોગ પણ મીડિયા સમક્ષ નિવેદન આપે છે, તો એ ભરોસો મૂકો લોકોએ. સર, હવે એમાં મારે અત્યારે કેવું નથી, તમે મહિલા આયોગને પૂછી લેજો. એક મિનિટ, ત્રીજો મારે બોલાય છે, ત્રીજો પણ કે ઘણી સંસ્થાઓ જેને કે લેટર છે કે આ દીકરીઓ હશે યાની કે અમારી જ સંસ્થાઓ, તો ઘણી બહેનો અમારી પાસે આવે મદદ માટે, એટલે અમારે શું કરવાનું હોય, અમારે રિસોર્સિસ જે બી હોય, અમારા એનજીઓનો જે બી ચાર્ટર હોય ને રિસોર્સિસ અમે યુઝ કરીને બહેનને ન્યાય અપાવવા માટે, લીગલ એડ હોય, પેલી આ ડોક્ટરની એડ હોય, એ બધું વન સ્ટોપ સેન્ટર્સ છે, હવે કેટલા ચાલે છે મને ખબર નથી, પણ સારા ચાલવા જ જોઈએ. પણ એ સિવાય બી અમારી આ બધું, એટલે તમે જે એનજીઓનું જે કહ્યું, તો હરેક એનજીઓનો પોતાનું ચાર્ટર હોય છે, એટલે એક્ઝામ્પલ, અને આ બધા કામો એનજીઓમાં થતા હોય, એટલે એવું નથી કે આવું કશું થતું નથી, ઓબ્વિયસલી થોડું આગળ હોય ને થોડું પાછળ હોય.